વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં છે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે છે સંખ્યાને કઈ રીતે અલ્પવિરામ મુકાય અને કઈ રીતે શબ્દમાં લખાય એ જોયું. હવે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે સંખ્યા છે એને કઈ રીતે છે એ આપણે લખવી અને કઈ રીતે એમાં અલ્પવિરામ મૂકવા. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે ટેક્સ્ટ બુક છે ગણિતની, એમાં પેજ નંબર 10 ઉપર આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ એવું કરી એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ છે, હું અહીંયા વાંચું છું. એમાં કીધેલું છે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. એક મિલિયન એટલે હજાર વખત હજાર, બરાબર? એટલે અહીંયા એવું કીધેલું છે કે એક મિલિયન બરાબર હજાર વખત હજાર. હવે એક મિલિયન એટલે આપણને ખબર છે કે કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 10 લાખ. તો 10 લાખ છે, આપણે આ રીતે લખીશું. તો હજાર વખત હજાર એટલે શું? તો હજાર ગુણ્યા હજાર એટલે હજાર વખત હજાર થયું. હવે હજાર ગુણ્યા હજાર એટલે એકની પાછળ આપણે છે આ 3 મહિના, આ 3 મહિના એટલે ટોટલ 6 મહિના લગાડવાના રહેશે, બરાબર? તો કેટલા થયા? 10 લાખ થયા. એટલે અહીંયા કીધેલું છે હજાર વખત હજાર. શબ્દ છે થોડા અલગ વાપરેલા છે, બરાબર? પણ ખરેખર એક મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. અને 10 લાખ છે એને તમે હજાર વખત હજાર એવી રીતે લખી શકો. ત્યાર પછી કીધેલું છે હજાર એટલે હજાર અને મિલિયન દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. તે જમણી બાજુથી દર 3 અંકો પછી આવે છે. પ્રથમ અલ્પવિરામ હજાર દર્શાવે છે, તેના પછીનું અલ્પવિરામ મિલિયન દર્શાવે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને છે એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણમાં જે અંકો લખેલા છે એ આવી રીતે લખું છું, બરાબર? હવે એને શું કીધું કે આપણે જમણી બાજુથી અલ્પવિરામ મૂકવાનું શરૂ કરવાનું હતું. 1, 2 અને 3 અંકની આગળ અલ્પવિરામ, ફરી 3 અંક મૂકવાના અને અલ્પવિરામ લખવાનું. હવે આપણને જે સંખ્યા આપેલી છે એને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 50,801,512 આને શું વચાય? 50 મિલિયન, આ મિલિયન બરાબર, પછી 801,512, બરાબર? આ રીતે છે આને વચાય. ત્યાર પછી આગળ કીધેલું છે આપણને, ભારતીય પ્રણાલીમાં તે 5,08,1,592 છે. હવે જો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આપણે આ સંખ્યાને વાંચવી હોય તો કઈ રીતે વાંચી શકીએ? અંકો છે ફરી વાર લખું છું. હવે આ જ અંકો આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે છે અલ્પવિરામ મૂકીએ. તો આપણી પ્રણાલી પ્રમાણે પ્રથમ 3 અંકો, ત્યાર પછી દરેક વખતે 2 અંકો, તો આને શું વચાય? 5,08,1,592, બરાબર? એમ વચાશે. ને અહીંયા લખીએ 5,08,1,592, બરાબર? તમે જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે શું કરવાનું, અલ્પવિરામ મૂકવા માટે જમણી બાજુથી 3-3 અંકો છે એ લેતા જવાના, અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે પ્રથમવાર 3 અંકની આગળ અલ્પવિરામ મૂકવાનું, ત્યાર પછી 2 અંક છે એની આગળ અલ્પવિરામ મૂકવાનું. અને કઈ રીતે વચાય એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? અહીંયા સંખ્યા આપણે એક જ લીધેલી છે, એને આપણે પહેલા આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખી અને ત્યાર પછી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખી. તો બંનેમાં છે આ તફાવત છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જેટલો પેરેગ્રાફ છે વાંચેલો છે એટલો પહેલા તમારે હેડિંગ મારવાનું છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ, ત્યાર પછી એટલો પેરેગ્રાફ લખવાનો છે, અને ત્યાર પછી આ ઉદાહરણ છે હું અહીંયા જે કરાવું છું એ તમારે લખવાના છે, બરાબર? આપણે સાથે 1.1માં આવું જોવાનું છે. આપણને સંખ્યા આપેલી હોય તો એને આપણે અલ્પવિરામ મૂકી અને ત્યાર પછી શબ્દમાં લખવાનું. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે કીધું હોય તો એ પ્રમાણે અલ્પવિરામ મૂકવાનું અને સંખ્યાને શબ્દમાં લખવાની, અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કીધું હોય તો
તો એ પ્રમાણે અલ્પવિરામ મૂકી અને પછી છે આપણે ક્ષેત્રમાં લખવાની. હવે અહીંયા આપણે જોઈએ તો આપણને જે અંકો આપેલા છે, હવે અહીંયા આપણને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ આપણે શીખીએ છીએ એ પ્રમાણે જાણે અલ્પવિરામ મૂકીશું અને શબ્દમાં લખીશું. એકમ દશક અને સો અલ્પવિરામ બરાબર, ત્યાર પછી પાછું એક અલ્પવિરામ. તો આ સંખ્યાને આપણે પાછું જોઈએ તો શું વચન આપણે આંકડા છે દર્શાવે મિલિયન, આ ત્રણે આંકડા હજાર અને ત્યાર પછી આ સો. આને આપણે વાંચીએ તો આપણે વચાય અડસઠ મિલિયન છસો ત્રણ હજાર આઠસો ચૌદ. ત્યાર પછી આગળ જોઈએ, હવે અહીંયા અલ્પવિરામ, ત્યાર પછી અહીંયા અલ્પવિરામ. તો હવે આના શેમાં વાંચવાના મિલિયન, તો હવે કેટલા મિલિયન થયા? સાત મિલિયન. તો અહીંયા લખવા સાત મિલિયન છપ્પન હજાર, ત્યાર પછી આઠસો સાત. આ રીતે છે આને તમારે શબ્દમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે નવું છે બરાબર, કારણ કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ તમે જ્યાંથી ભણવાની શરૂઆત કરી ત્યાંથી શીખતા આવો છો. આ વસ્તુ છે તમે ધોરણ છ માં પહેલી વાર શીખો છો, એટલે ખાસ જોજો અલ્પવિરામ મૂકી ત્યાર પછી એને શબ્દમાં છે કઈ રીતે લખવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે, ત્યાર પછીની જે સંખ્યા છે એ હવે અલ્પવિરામ, ત્યાર પછી અહીંયા અલ્પવિરામ. આને પચાસ ચૌદ મિલિયન આઠસો અઠ્યાસી હજાર છસો છોતેર. આ રીતે છે આને આપણે શબ્દમાં લખવાનું. ત્યાર પછી પછીનો જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે છે અલ્પવિરામ મૂકીએ અને એને શબ્દમાં લખીએ. આ થશે પંચોતેર મિલિયન છસો છ હજાર છસો તેર બરાબર. હવે આને આપણે શબ્દમાં લખી દઈએ પંચોતેર મિલિયન છસો છ હજાર છસો તેર. ત્યાર પછી હજી એક બે ઉદાહરણ લઈએ અને થોડાક ઉદાહરણ છે હું તમને હોમવર્કમાં આપું. તો અહીંયા છે પહેલાથી અલ્પવિરામ મૂકી દીધા છે બરાબર. હવે અલ્પવિરામ મૂકતા તો તમને બધાને આવડે આ સંખ્યાને છે આપણે વાંચી શકીએ બે મિલિયન સાડત્રીસ હજાર પાંત્રીસ. તો અહીંયા લખીએ બે મિલિયન સાડત્રીસ હજાર.
રીતે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખીએ છે એ જ રીતે લખવાની એકમ શક અને સોના જેવા હોય એમ. હવે વિદ્યાર્થી મિત્રો, હું જે તમને ઉદાહરણ આપું છું એ ઉદાહરણ છે, એમાં તમારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાના અને શબ્દમાં લખવાના, અને ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી અને શબ્દમાં લખવાના. બરાબર, તો એ રીતના છે. અહીંયા તમને થોડાક ઉદાહરણ આપું છું, તમારે એમાં બંનેનો ઉપયોગ કરી અને લખવાનું. વિદ્યાર્થી મિત્રો, મારી રીતે છે, હું અહીંયા સંખ્યા આપું છું, તમારે બંને પદ્ધતિ પ્રમાણે આને શબ્દમાં પણ લખવાની અને અલ્પવિરામ પણ મૂકવાની. વિદ્યાર્થી મિત્રો, ઘણી સંખ્યામાં છે મિલિયનના અંકો ન હોય તો તમારે સિદ્ધિ છે એ સંખ્યાની શરૂઆત હજારથી જ કરવાની. ફોર એક્ઝામ્પલ, આ સંખ્યા બરાબર આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આને લખીએ તો હું આને લખું 328,603. બરાબર, કારણ કે આમાં મિલિયનના અંકો નથી. એટલા હવે સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 2 એમાં કીધેલું છે ખાલી જગ્યા પૂરો. સ્વાધ્યાય 1.1 છે વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક ના પેજ નંબર 12 ઉપર છે. હવે એમાં ખાલી જગ્યા પૂરવાની છે, તો જે ખાલી જગ્યા આપેલી છે એ હું અહીંયા છે લખી લઉં છું. દાખલા નંબર 1 માં પહેલી ખાલી જગ્યા 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,000. ત્યાર પછી બીજી ખાલી જગ્યા 1,000,000 બરાબર ખાલી જગ્યા 100,000. ત્યાર પછી સી, એમાં કેટલું છે 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,00,000. ત્યાર પછી ડી, એમાં કેટલું છે 1,00,000 બરાબર ખાલી જગ્યા અને ત્યાર પછી ઈ, એમાં કેટલું છે 1,000,000 બરાબર ખાલી જગ્યા 100,000. હવે આ ખાલી જગ્યા સમજવા પહેલા આપણે છે વિદ્યાર્થી મિત્રો એ સમજી લઈએ કે 1,00,000 છે એમાં એકની પાછળ કેટલા મીંડા હોય, એકની પાછળ હોય એમાં 5 મીંડા. પછી 1,000,000, 1,000,000 એટલે કેટલા થાય 10,00,000, તો એકની પાછળ કેટલા મીંડા આવે 6. 1,00,000, તો 1,00,000 માં એકની પાછળ કેટલા મીંડા આવે 7. ત્યાર પછી 1,00,000, તો
એમાં તો ખ્યાલ જ છે અને એક મિલિયન ફરી વાર આવ્યું છે, પણ અહીંયા છે બદલાતું ગઈ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ, આપણને કીધું છે 10,000. હવે 1,00,000 બરાબર કેટલા 10,000 થાય? તો પેલા તો 1,00,000 છે આપણે આ રીતે લખશું, બરાબર ને? હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધેલું છે 10,000, તો અહીંયા છે 10,000 વડે ભાગો તો આના 4 0 અને આના 4 0 ઉડી જાય, તો અહીંયા કેટલા વધે છે? 10. એક આ રીત છે તમારે સમજવા માટે, બરાબર. અને એક બીજી રીતે 10,000 છે ને કેવી રીતે લખીએ આપણે, આવી રીતે લખીએ. હવે મારે અહીંયા જોઈએ છે 1,00,000, કેટલા જોઈએ છે? 1,00,000. તો 10,000 છે મારે કેટલા ભેગા કરવા પડશે? 10 વખત 10,000 ભેગા કરું ત્યારે મને શું મળે? 1,00,000. એટલે મારે 10,000 ના છે કેટલા વડે ગુણવાના? 10 વડે. અને બીજી ભાષામાં કહું કે ધારે કે 10,000 ની તમારી પાસે 1 નોટ છે. હવે તમારે 1,00,000 રૂપિયા જમા કરવાના છે, તો 10,000 ની તમારી પાસે કેટલી નોટો જોશે? 10 જોશે, બરાબર. તો અહીંયા જવાબમાં શું આવે? 10. 10 10,000 ભેગા કરો એટલે કેટલા થાય? 1,00,000 થાય, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ બીજી ખાલી જગ્યા, 1,000,000 = 100,000. હવે જો અહીંયા પેલા તો 1,000,000 હવે 100,000, તો 100 ગુણ્યા કેટલા કરવાના? 1,000. અને અહીંયા આપણે શું કીધેલું છે? 100,000 નો મતલબ 100 વખત 50, ત્યારે શું થાય? 100,000. હવે અહીંયા 100 ગુણ્યા 1,000 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 1,00,000 થશે, બરાબર. કારણ કે 1,000 ની તમે 100 નોટ ભેગી કરો એટલે 1,00,000 થાય. આવું છે હવે તમારે સમજતા શીખવાનું છે. પણ આપણે અહીંયા કેટલા જોઈએ છે? 1,000,000. 1,000,000 ને કેટલા જોઈએ છે? 10,000. આપણી પાસે 1,00,000 છે, તો 1,00,000 છે અને 10,00,000 કરવા માટે આપણે 1,00,000 ને કેટલી વડે ગુણવાના? 10 વડે. અને 10 વડે ગુણ, બરાબર. એટલે 10,00,000 થઈએ, એકદમ સરળ છે સમજવું, બરાબર. એટલે અહીંયા કેટલા આવશે? 10 આવે. ત્યાર પછી 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10,00,000. હવે પેલા તો 1 કરોડ અને 10,00,000 બંનેમાં કેટલા મીંડા આવે એ જોઈએ આપણે. કરોડ છે એમાં એકની પાછળ કેટલા મીંડા હોય? એકની પાછળ હોય 7 મીંડા. તો આપણે પેલા લખીએ, હવે આ છે કરોડ. હવે અહીંયા આપણે શું કીધેલું છે? 10,00,000. હવે કરોડ બનાવવા માટે આપણે કેટલા 10,00,000 ભેગા કરવા પડે? તો 10,00,000 છે એમાં એકની પાછળ કેટલા મીંડા આવે? 6 મીંડા આવે. હવે ધારો કે તમારી પાસે 10,00,000 ની એક નોટ છે, 10,00,000 ની નોટ હોતી નથી પણ તમે ધારવાનું હોવ છો ખાલી. હવે એક નોટ છે, તમારે ભેગા કેટલા કરવાના છે? 1 કરોડ. તો તમારે કેટલી નોટો જોઈએ? તો તમે છે 1 કરોડ ભેગા કરી શકો. તો આવે 10, કારણ કે 6 મીંડા ઓલરેડી છે. હવે ખાલી એને 10 આડે ગુણ નાખો એટલે 7 મીંડા વાળી આપણી પાસે સંખ્યા થઈ જશે. એટલે કેટલા થાય? 1 કરોડ થાય. તો ખાલી જગ્યા કેટલા આવે? 10. ત્યાર પછી 1 કરોડ બરાબર ખાલી જગ્યા નહીં થાય, બંને ખાલી જગ્યા 1 જ છે, કારણ કે 1,000,000 એટલે 10,00,000 જ થાય, બરાબર. તો 1 કરોડ કરવા માટે કેટલા મિલિયન ભેગા કરવા પડે? 10 મિલિયન ભેગા કરવા પડે. ખાલી જગ્યા 1 જ છે, અહીંયા ખાલી મિલિયન લખેલું છે, અહીંયા 10,00,000 લખેલું છે. ખરેખર 1,000,000 એટલે કેટલા થાય? 10,00,000 જ થાય. 10 વખત 10,00,000 ભેગા કરો એટલે તમારી પાસે 1 કરોડ રૂપિયા થઈ જાય. ત્યાર પછી 1,000,000 બરાબર ખાલી જગ્યા, તો યાદ રાખવા હંમેશા 1,000,000 બરાબર 10,00,000 જ થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે તમારે ખાલી જગ્યા છે લખવાની છે. અત્યારે ભલે બધી ખાલી જગ્યામાં એક સરખો જવાબ આવે છે 10 10 10, પણ જરૂરી નથી કે પરીક્ષામાં આ રીતે શું છે. ખાલી જગ્યાનો જવાબ કઈ રીતે લખવો એ મેં તમને શીખવેલું છે, બરાબર. એટલે તમારે સમજવાનું છે અને ત્યાર પછી છે લખવાનું છે. તમને કદાચ આવું પણ પૂછી શકે, આપણે એક ઉદાહરણ જોઈએ અહીંયા કે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 100,000. આવું તમને પૂછ્યું, ચલો ફેર, તો તમારે શું કરવાનું? પેલા તો 100,000 એટલે 100 વખત શું થાય?
હજાર થાય એટલે સો ગુણ્યા કેટલા કરવાના હજાર. હવે સો ગુણ્યા હજાર કરો એટલે તમને કેટલા મળે? એક લાખ મળે. કારણ કે બે મીંડા આના ત્રણ આના કે ગુણાકાર કરવાનો છે તો એકની પાછળ પાંચ મીંડા લગાવી દેવાના. હવે આપણે શું જોવું છે? એક કરોડ. એક કરોડ જમા કરવાના છે. આપણી પાસે છે તો એક લાખ છે. તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે એક કરોડ બરાબર સો લાખ થાય. કેટલા થાય? સો લાખ થાય. આપણી પાસે અહીંયા કેટલા લાખ છે? એક લાખ છે. આપણે કરવાના છે કેટલા? એક કરોડ. તો હજી આપણે કેટલા કરોડ જોશે? સોરી, હજી આપણે કેટલા લાખ જોશે? સો લાખ જોશે. તો જવાબમાં શું આવે? સો. કે એક કરોડ બરાબર સો વખત સો હજાર. સમજાણ હું જે બોલું છું કે બરાબર. તો આ રીતે છે તમારે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાના જવાબ લખવાના રહેશે. હવે ત્યાર પછી જોઈએ આપણે લખવાના હોય બીજો. દાખલા નંબર બે છે એમાં મને કહેવાનું છે કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. હવે જો આપણને સૂચનામાં એવું કીધું નથી કે આપણે કઈ સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાનું, પણ સંખ્યા મને અહીંયા શબ્દમાં આપેલી છે. હવે શબ્દમાં આપેલી છે તો તમને ખ્યાલ છે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે સંખ્યા શેમાં હોય? મિલિયનમાં અથવા તો હજારમાં હોય છે, બરાબર. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે તમને બધાને છે સંખ્યા શબ્દમાં લખતા આવડે છે. તો અહીંયા આપણે જોઈશું દાખલા નંબર એમાં પેલું એમાં કહી રહ્યું છે 73,75,307. હવે 73,75,307 ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણેની સંખ્યા છે. આપણે આ રીતે લખીશું બરાબર. ત્યાર પછી બીજું એમાં કહી રહ્યું છે 9,05,41. હવે જો 9 કરોડ, ત્યાર પછી 5 લાખ, ત્યાર પછી આપણને કીધેલું છે કે 41. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમના અંક ઉપર, એક દશકના અંક ઉપર ચાર, ત્યાર પછી લાખ છે એના સ્થાન ઉપર છે 5, અને ત્યાર પછી કરોડના સ્થાન ઉપર છે 9. તો હવે અહીંયા 10 લાખનું સ્થાન ખાલી લીધું, ત્યાં શું મૂકવાનું? 0. ત્યાર પછી 10,000 અને 1,000નું સ્થાન પણ ખાલી લીધું, ત્યાં શું મૂકવાનું? 0. અને 100નું સ્થાન પણ ખાલી લીધું, ત્યાં શું મૂકવાનું? 0, બરાબર. તો જે સ્થાન ખાલી રહે ત્યાં 0 મૂકી દેવાનું. એટલે આપણને જે સંખ્યા આપેલી હતી 9,05,41 એ કંઈક આવી રીતે લખાય. જે સ્થાન ખાલી હોય ત્યાં 0 મૂકવાનું ભૂલવા નહીં, નહીં તમે જે સંખ્યા લખાઈ હશે એ મોટી ગણાશે. ત્યાર પછી આગળ કીધેલ છે 7,52,21,302. હવે 7 કરોડ બરાબર, ત્યાર પછી 52,21,302. તો આ રીતે કઈ સંખ્યા થશે. ત્યાર પછી આગળ ડી એમાં કહી રહ્યું છે 58,423,202. હવે આ સંખ્યા કઈ પદ્ધતિ પ્રમાણે લખવાની? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખવાની, કારણ કે આપણને શબ્દમાં સંખ્યા મિલિયનમાં આપેલી છે. તો હવે આપણે એ લખીએ 58 મિલિયન, ત્યાર પછી 423,202. અલ્પવિરામ મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો પહેલા 3, ત્યાર પછી 2 અને 2 એવી રીતે, અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 3-3 છે એના પછી અલ્પવિરામ મૂકવાનું. એટલે 3 અંકો અલ્પવિરામ 3 અંકો અલ્પવિરામ એવી રીતે છે તમારે સંખ્યા લખવાની. અને છેલ્લી છે 23,30,010.
આગળ સી એમાં અંકો આપણને આપેલા છે, એમાં અંકો મૂકી આપણે તો અહીંયા એકમ વિરામ આવશે અને અહીં આવશે એટલે સંખ્યા વાંચવામાં થશે 99,985,102 લખો તો અહીંયા છે આપણો જવાબ એ